નમસ્કાર. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 6, પાઠ 4, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, ભાગ 2. આગળ આપણે જનરાજ્યો, મહારાજ્યો, મહાજનપદો છે તે વિશેની માહિતી મેળવી, ગણરાજ્ય વિશેની માહિતી મેળવી છે. તો આજે વધુ ગણરાજ્ય વિશેની માહિતી આપણે આજે મેળવીશું. આગળના વિડીયોમાં આપણે મગધના શાસનકાળ વિશેની માહિતી મેળવી છે. આજે આપણે વૈશાલી વજ્જી રાજ્ય વિશેની માહિતી મેળવીશું. વૈશાલી વજ્જી રાજ્ય એટલે શું, તે શા માટે નામ પાડવામાં આવ્યું, આ બધી જ વિગતની ચર્ચા આજે આપણે કરીશું. રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબા હેઠળ કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. એમ કહેવાય છે કે જે રાજ્યો છે એ મહારાજ્યો, મોટા રાજ્યો, વધુને વધુ પ્રદેશો પોતાના હેતર કરી દેવા, એટલે કે પોતાના હસ્તકે લઈ લેવા અને વધુને વધુ મોટું સામ્રાજ્ય કરવાની જે લાલસા છે, એ લાલસા એટલે કે મહત્વાકાંક્ષા તેઓ રાખતા હતા. આ જોઈને જે 9 જાતિઓ હતી, લિચ્છવી, વજ્જી, જ્ઞાતુક, વિદે, શાલ્ય, શાક્ય, મલ્લ વગેરે જેવી 8 કે 9 જાતિઓ, લોકોએ પોતાનું રક્ષણ કરવા એક સંઘની રચના કરી. અને આ સંઘની રચના કરવામાં આવી તો એ સંઘને વજ્જી સંઘ તરીકે ઓળખવામાં આવ્યું. સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. એમ કહેવાય છે કે જે લિચ્છવી જાતિના જે લોકો છે તે જ્યાં રહે છે તેમનું પાટનગર જે હતું વૈશાલી, તો આ પાટનગરનું વૈશાલી નામ હતું. આ વૈશાલી નામ તેઓએ વૈશાલી જે વજ્જી સંઘની ગણરાજ્ય તરીકે નામ આપવામાં આવ્યું અને તે સમયથી વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવે છે. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, તેના કારણે તેને ગણરાજ્ય કહેવામાં આવતું હતું. ગણરાજ્યના રાજની બધી જ સત્તા સભ્યો પાસે રહેતી, સભ્યોમાં સભ્યો બેસતા અને બધા જ કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમતી કે સર્વાનુમતે પસાર થતા. દરેક વ્યક્તિને માહિતી પહોંચાડવી, દરેક વ્યક્તિની ઈચ્છા મુજબનું જે કાર્ય કરવામાં આવતું હતું એ રીતે, એટલે કે બધાની બહુમતી સાથે કાર્ય સર્વાનુસમ્મતિ મતે પસાર કરવામાં આવતું હતું. જ્યાં સભા ભરાતી તે જગ્યા સ્થાનાગાર એટલે કે નગરભવન તરીકે ઓળખવામાં આવતી હતી. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યોમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્યની પોતાની એક સભા હતી જેમાં વહીવટી એટલે કે વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી. એમ કહેવાય છે કે ગણરાજ્યની જે એક સભા હતી એમાં બધા જ વહીવટી એટલે કે આર્થિક રીતે, નાણાંની દૃષ્ટિએ, સંરક્ષણ, યુદ્ધની દૃષ્ટિએ, સંધિની દૃષ્ટિએ, દરેક જે પ્રશ્નો જે હોય છે એ મહત્વના પ્રશ્નોની ત્યાં ચર્ચા થતી અને ત્યાં નિર્ણય લેવામાં આવતો હતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી સભ્યપદ ભોગવતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટીમાં મદદ કરતી. હવે આપણે જોઈશું ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. પુરાતત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓનું એમ માનવું છે કે કેટલાક માટીના વાસણો ત્યાં મળી આવ્યા છે. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ એટલે કે ચિત્રણ કરેલું જોવા મળે છે. આવા ચિત્રણ કરેલા જે ચિત્રો હોય છે, જે ચિત્રણ કરેલા જે માટીના વાસણો હોય છે, તે માટીના વાસણને ઘૂષણ પાત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો રંગ ભૂખરા રંગનો હોય છે, જે આપણને બાજુના ચિત્રમાં જોવા મળે છે. આ સમયે કોઈપણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના રક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. આ માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. એમ કહેવાય છે કે રાજાઓ પોતાના સંરક્ષણના જે કાર્યો છે બધા જ ઉપાયો કરતા અને રાજ્યની રાજધાની હોય છે તેની આજુબાજુ કિલ્લાઓ પણ બાંધવામાં આવતા હતા. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા.
તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિ પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. પ્રયાગરાજથી મળેલ ઈંટોની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે, એટલે કે સંભવત આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે એમ માનવામાં આવે છે. આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાઓની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. ખેતીના પાક પર 6ઠા ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. કારીગર વર્ગ એક માસનો એક દિવસ રાજ્યને કામ કરી આપતા. એમ કહેવાય છે કે મહાજનપદોના જે વિશાળ સેના છે અને સંરક્ષણ માટેના જે મજબૂત કિલ્લાઓની જે જરૂરિયાત રહેતી, તો આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર ઉઘરાવવામાં, એટલે કે ચોક્કસ એક રકમ ઉઘરાવવામાં આવતી, જેમાં ખેતીનો જે પાક પર 6ઠો ભાગ ખેડૂતો રાજકોષ, એટલે કે જે રાજા રાજ્ય કરે છે એ રાજાને જમા કરાવતા. કારીગર એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતા. પશુપાલકો કરના ભાગરૂપે પશુ આપતા. વેપારીઓ સમાન જે સામાન છે તે સામાનના ખરીદ વેચાણ પર કર આપતા. મહાજન પદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં ઘણા એવા સુધારા થયા છે એવું લાગ્યું છે.